नमस्कार विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान एनु चैप्टर नंबर 9 बल तथा गतिना नियम। एना गया लेक्चर में आपने न्यूटन ना गतिना बीजा नियम ऊपर आधारित કેટલા ઉદાહરણના દાખલાઓ ગણ્યા હતા। ત્યાર પછી આજે આપણે એક નવો ટોપિક ભણીએ જેનું નામ છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ। આગળ આપણે ન્યૂટનના ગતિના બે નિયમો ભણી ગયા। એમાંથી ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ એવું દર્શાવે છે કે પદાર્થ ઉપર બાહ્ય બળ લગાડતા પદાર્થની ગતિમાં ફેરફાર થાય છે, અને બીજો નિયમ એ પદાર્થ ઉપર લાગતા બળના માપનની પદ્ધતિ છે। કોઈ પદાર્થ જ્યારે ગતિ કરતો હોય ત્યારે એના ઉપર કેટલું બળ લાગે છે એ બળના માપનની પદ્ધતિ એ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે। ન્યૂટનનો ગતિના બીજા નિયમનો ગાણિતિક સ્વરૂપ F = ma, જ્યાં F છે એ પદાર્થ ઉપર લાગતું બાહ્ય બળ છે, m છે એ પદાર્થનું દળ છે, અને a એનો પ્રવેગ છે। બરાબર, જો આપણે પદાર્થનું દળ અને એનો પ્રવેગ ખબર હોય તો આપણે આ F = ma સૂત્રનો ઉપયોગ કરી અને પદાર્થ ઉપર લાગતા બાહ્ય બળનું મૂલ્ય આપણે શોધી શકીએ। આમ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ એ પદાર્થ ઉપર લાગતા બળના માપનની પદ્ધતિ છે। પછી ભણીએ આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ। ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એવું દર્શાવે છે કે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ ઉપર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ તત્કાળ પહેલી વસ્તુ ઉપર બળ લગાડે છે। બરાબર, ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાળ એટલે કે તરત જ પહેલી વસ્તુ પર બળ લગાડે છે। ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એનું વિધાન શું છે કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાળ એટલે કે તરત જ પહેલી વસ્તુ પર બળ લગાડે છે। આ બંને બળો પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના હોય છે। આ વાત ખાસ યાદ રાખવાની, આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। આ બંને બળો અલગ અલગ વસ્તુઓ પર લાગતા હોય છે। આ બંને બળો કદાપી એક જ વસ્તુ પર લાગતા ન હોઈ શકે। ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ શું દર્શાવે છે કે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાળ પહેલી વસ્તુ ઉપર બળ લગાડે છે। આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે। આ બંને બળો અલગ અલગ વસ્તુ ઉપર લાગતા હોય છે। આ બંને બળો કોઈ એક જ વસ્તુ ઉપર કદાપી લાગતા હોય ન શકે। બરાબર છે, દાખલા તરીકે ફૂટબોલની રમતમાં આપણે ફૂટબોલ તરફ જોવામાં અને ફૂટબોલને જોરથી કિક મારવાના પ્રયત્નમાં આપણે ઘણી વખત આપણા જે પ્રતિસ્પર્ધી ખેલાડી હોય એની સાથે અથડાઈએ છીએ,
અને આ અથડાવાની ઘટનામાં બંને ટીમના ખેલાડીઓને ઈજા થાય છે કારણ કે બંને ખેલાડીઓ છે એ સમાન મૂલ્યના એકબીજા ઉપર બળ લગાડે છે બીજા શબ્દમાં આપણે કેવું હોય તો કહી શકાય કે કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી બળ હંમેશા જોડમાં ઉદ્ભવે છે આ બંને બળો પરસ્પર ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હોય છે બીજા શબ્દમાં આપણે શું કહી શકીએ બીજા શબ્દોમાં કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ નથી કુદરતમાં ક્યારે એકલું બળ ન ઉદ્ભવી શકે બળ હંમેશા જોડમાં ઉદ્ભવે બળ હંમેશા જોડમાં ઉદ્ભવે છે આ બંને બળો જોડમાં રહેલા બંને બળો પરસ્પર ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ હોય છે કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી બળ હંમેશા જોડમાં ઉદ્ભવે આ જોડમાં રહેલા બે બળોમાંથી એક બળ ક્રિયાબળ કહેવાય અને બીજું બળ પ્રતિક્રિયાબળ કહેવાય હવે કયું બળ ક્રિયાબળ છે અને કયું બળ પ્રતિક્રિયાબળ છે એ આપણે અલગ અલગ ઉદાહરણોની મદદથી સમજીએ બરાબર ખાસ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ફરીવાર આપણે રિવિઝન કરી લઈએ કે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ દર્શાવે છે કે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ પર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાલ પહેલી વસ્તુ પર બળ લગાડે છે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે આ બંને બળો અલગ અલગ વસ્તુઓ પર લાગતા હોય છે આ બંને બળો કદાચ એક જ વસ્તુ ઉપર લાગતા હોઈ શકે નહીં ફૂટબોલની રમતમાં ઘણી વખત આપણે ફૂટબોલ તરફ જોવામાં અને ફૂટબોલને આમ જોરથી કિક મારવાના પ્રયત્નમાં આપણે ઘણીવાર પ્રતિસ્પર્ધી ટીમના ખેલાડીઓ સાથે અથડાઈએ છીએ તો અથડાવાની ઘટનામાં બંને ટીમના ખેલાડીઓને ઈજા થાય છે કારણ કે બંને ટીમના ખેલાડીઓ છે એ એકબીજા ઉપર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના બળ લગાડે છે બરાબર છે અને બીજા શબ્દમાં આપણે કેવું હોય તો કહી શકીએ કે કુદરતમાં એકલા અટુલા બળનું અસ્તિત્વ શક્ય નથી બળ હંમેશા જોડમાં જ ઉદ્ભવે એમાંથી એક બળ ક્રિયાબળ હોય અને બીજું બળ પ્રતિક્રિયાબળ હોય પપ્પા છે એ આપણા ગાલ ઉપર લાફો મારે તો આપણને જેટલું ગાલ ઉપર વાગે છે એટલું જ પપ્પાના હાથમાં પણ વાગતું હોય છે કારણ કે પપ્પાના હાથ વડે આપણા ગાલ ઉપર બળ લાગે અને આપણા ગાલ વડે પપ્પાના હાથ ઉપર બળ લાગે બરાબર છે આ બંને બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે બરાબર આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ એમાંથી એક બળ ક્રિયાબળ અને બીજું બળ પ્રતિક્રિયાબળ હોય છે આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એને સમજવા માટે આપણે અલગ અલગ ઉદાહરણો ધ્યાનમાં લઈએ ધારો કે બે સ્પ્રિંગ બેલેન્સ છે એક સ્પ્રિંગ બેલેન્સને હું એ કહું અને બીજા સ્પ્રિંગ બેલેન્સને હું બી કહું બી નામનું જે સ્પ્રિંગ બેલેન્સ છે એનો એક છેડો આપણે દ્રઢ દિવાલ સાથે જડિત કરેલો છે મતલબ કે સ્પ્રિંગનો એક છેડો છે એ દિવાલ સાથે બાંધેલો છે આ સ્પ્રિંગ બેલેન્સ બીનો બીજો છેડો એને આપણે સ્પ્રિંગ બેલેન્સ એના એક છેડા સાથે જોડેલો છે અને સ્પ્રિંગ બેલેન્સ એનો બીજો છેડો મુક્ત છે સમજાય બે સ્પ્રિંગ બેલેન્સ છે સ્પ્રિંગ બેલેન્સ એ અને સ્પ્રિંગ બેલેન્સ બી આ એ અને બી બંનેને જોઈન્ટ કરેલા છે બીનો એક છેડો છે એને આપણે દ્રઢ દિવાલ સાથે જડિત કરેલો છે અને એનો એક છેડો મુક્ત છે હવે આ સ્પ્રિંગ બેલેન્સ એનો આ જે છેડો મુક્ત છે એને આપણે બાહ્ય બળ લગાડીને ખેંચવાનો છે બરાબર તો આ સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડાને આપણે બળ લગાડીને ખેંચીએ તો અહીંયા જોઈ શકાય કે સ્પ્રિંગ બેલેન્સ B અને સ્પ્રિંગ બેલેન્સ A બંનેનો જે આ સ્કેલ છે એ સરખું રીડિંગ દર્શાવે છે એનો મતલબ એવો કે સ્પ્રિંગ બેલેન્સ A વડે B ઉપર જેટલું બળ લાગે છે એટલું જ બળ સ્પ્રિંગ બેલેન્સ B વડે સ્પ્રિંગ બેલેન્સ A ઉપર લાગે છે જો A વડે B ઉપર લાગતું બળ અને B વડે A ઉપર લાગતું બળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો જ બંને સ્પ્રિંગ બેલેન્સમાં રહેલા સ્કેલ છે એ સરખું રીડિંગ દર્શાવે આપણે બાહ્ય બળ કોને લગાડીએ છીએ
તો કે સ્પ્રિંગ બેલેન્સ એના મુક્ત છેડા ઉપર સ્પ્રિંગ બેલેન્સ બીને કોઈ બળ નથી લગાડતા તેમ છતાંય આપણે આ સ્પ્રિંગ બેલેન્સ એનો મુક્ત છેડો છે એને બળ લગાડી અને ખેંચીએ તો સ્પ્રિંગ બેલેન્સ નો આ બીજો છેડો છે એ સ્પ્રિંગ બેલેન્સ બી સાથે જોડેલો છે એટલે આ એ વડે બી ઉપર બળ લાગશે બરાબર છે આ દિશામાં વડી બી વડે એ ઉપર એની વિરુદ્ધ દિશામાં બળ લાગશે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે સ્પ્રિંગ બેલેન્સ એ વડે સ્પ્રિંગ બેલેન્સ બી ઉપર લાગતું બળ એને ક્રિયાબળ કહેવાય સ્પ્રિંગ બેલેન્સ એ વડે સ્પ્રિંગ બેલેન્સ બી ઉપર લાગતું બળ ક્રિયાબળ કહેવાય અને સ્પ્રિંગ બેલેન્સ બી વડે સ્પ્રિંગ બેલેન્સ એ ઉપર લાગતું બળ પ્રતિક્રિયાબળ કહેવાય બરાબર એ વડે બી ઉપર લાગતું બળ ક્રિયાબળ અને બી વડે એ ઉપર લાગતું બળ પ્રતિક્રિયાબળ કહેવાય એટલે દરેક ક્રિયાબળ સામે એક સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે જ છે બરાબર દરેક ક્રિયાબળ સામે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશામાં શું લાગે છે પ્રતિક્રિયાબળ લાગે છે વળી આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને અલગ અલગ પદાર્થો ઉપર લાગતા હોય હોય બંને સમાન મૂલ્ય ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને સમાન મૂલ્યના હોય પરંતુ બંને અલગ અલગ પદાર્થ ઉપર લાગે જો અહીંયા આ સ્પ્રિંગ બેલેન્સ એ વડે બી ઉપર ક્રિયાબળ લાગે છે જ્યારે સ્પ્રિંગ બેલેન્સ બી વડે એ ઉપર પ્રતિક્રિયાબળ લાગે છે તો ક્રિયાબળ છે એ બી ઉપર લાગે છે અને પ્રતિક્રિયાબળ એ ઉપર લાગે છે એટલે દરેક ક્રિયાબળ સામે એક સમાન મૂલ્યનું અને વિરુદ્ધ દિશામાં પ્રતિક્રિયાબળ લાગે જ છે વળી આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને સમાન મૂલ્યના હોય છે અને બંને અલગ અલગ પદાર્થો ઉપર લાગતા હોય છે એક બીજું ઉદાહરણ આપણે સમજીએ સમજો કે તમે જમીન ઉપર સ્થિર ઊભા છો અને તમે ચાલવાનું શરૂ કરવાનો ઈરાદો છે તો ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે આપણે એક બળની જરૂર પડશે આ બળ છે એ આપણા શરીરમાં પ્રવેગ ઉત્પન્ન કરશે હવે આપણને એવો પ્રશ્ન થાય કે આ બળ હશે કયું આપણા સ્નાયુઓ દ્વારા જમીન ઉપર બળ લાગે છે એ હશે કે પછી આપણે બળ લગાડીએ છીએ એ જ દિશામાં આપણે આગળ વધશું તો આપણા પગ દ્વારા જમીન ઉપર પાછળની તરફ બળ લાગે છે અને એ જ સમયે જમીન દ્વારા આપણા પગ ઉપર આગળની તરફ બળ લાગે છે જેના દ્વારા આપણે ચાલી શકીએ છીએ આપણા પગ દ્વારા જમીન ઉપર પાછળની સાઈડ બળ લાગે છે એટલે આપણા પગ દ્વારા જમીન ઉપર લાગતું બળ એ ક્રિયાબળ છે જ્યારે જમીન એ જ સમયે આપણા પગ ઉપર આગળની તરફ બળ લગાડે છે જે દિશામાં આપણે ચાલીએ છીએ આગળ વધીએ છીએ એ દિશામાં જમીન આપણા પગ ઉપર સમાન મૂલ્યનું વિરુદ્ધ દિશાનું બળ લગાડે છે બરાબર એટલે કે આપણા પગ દ્વારા જમીન ઉપર લાગતું બળ ક્રિયાબળ અને જમીન દ્વારા આપણા પગ ઉપર આગળની તરફ લાગતું એટલા જ મૂલ્યનું બળ એ પ્રતિક્રિયાબળ છે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે હવે ખાસ એક વસ્તુ એ આપણે નોંધવાની છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને સમાન હોવા છતાં દરેક વખતે પ્રવેગ છે એ સમાન જ ઉદ્ભવે એવું જરૂરી નથી કારણ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને અલગ અલગ વસ્તુ ઉપર લાગે છે અને આ બંને વસ્તુઓના દળ છે એ અસમાન પણ હોઈ શકે અને દળ બદલાય તો પ્રવેગ પણ બદલાય બરાબર છે દાખલા તરીકે આપણે એક બંદૂકમાંથી ગોળી છૂટવાની ઘટના લઈએ તો બંદૂકમાંથી ગોળી છૂટવાની ઘટનામાં શું થાય તો કે બંદૂક છે એ ગોળી તરફ ગોળી ઉપર આગળની તરફ બળ લગાડે સમજો કે આ બંદૂક છે એમાંથી ગોળી છૂટે છે તો આ બંદૂક છે એ ગોળી ઉપર આમ આગળની તરફ બળ લગાડે તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પ્રમાણે ગોળી પણ એટલા જ મૂલ્યનું બંદૂક ઉપર પાછળની તરફ બળ લગાડે જેટલું બળ બંદૂક દ્વારા ગોળી ઉપર આગળની તરફ લાગ્યું છે એટલું જ બળ ગોળી એ બંદૂક ઉપર પાછળની તરફ લગાડે છે પરંતુ અહીં ગોળીની સરખામણીમાં બંદૂકનું દળ એ ખૂબ જ વધારે છે ગોળીની સરખામણીમાં બંદૂકનું દળ ખૂબ જ વધારે છે એટલે ગોળીના પ્રવેગ કરતા બંદૂકનો પ્રવેગ કેવો હશે ઓછો હશે તમે મૂવીમાં જોયું હોય તો આ બંદૂકની જ્યારે ફાઇટિંગ આવતી હોય ત્યારે શું થાય છે કે જ્યારે બંદૂકમાંથી ગોળી છૂટે છે ત્યારે ગોળી આમ આગળની તરફ જાય છે અને બંદૂક છે એ પાછળની તરફ ધક્કો અનુભવે છે સમજે છે એનું કારણ શું
તો કે બંદૂક દ્વારા ગોળી ઉપર આગળની તરફ બળ લાગે એટલે બંદૂક સોરી ગોળીથી આગળ ગતિ કરે અને ગોળી દ્વારા એટલા જ મૂલ્યમાં પરંતુ વિરુદ્ધ દિશામાં એટલે કે પાછળની તરફ બંદૂક ઉપર બળ લાગે જેના કારણે બંદૂક છે એ પાછળની તરફ છે એ બળ અનુભવે છે અને પાછળની તરફ ખસે છે પરંતુ ગોળીનું દળ છે ખૂબ જ ઓછું હોવાથી ગોળીનું દળ છે ખૂબ જ ઓછું હોવાથી આ બંદૂક છે એ થોડીક જ પાછળ ખસે જ્યારે બંદૂકનું દળ છે ગોળીની સરખામણીમાં ઘણું જ વધારે હોવાથી બંદૂક છે એ એના દ્વારા ગોળી ઉપર આગળની તરફ બળ લાગે એટલે ગોળી છે એ પૂરપાટ ઝડપે આગળ વધે પરંતુ આ કિસ્સામાં પણ બંદૂક દ્વારા ગોળી ઉપર લાગતું બળ અને ગોળી દ્વારા બંદૂક ઉપર લાગતું બળ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે ત્યાર પછી આગળ એક ઉદાહરણ જોઈએ આપણે તો દરિયામાં માછલી પકડવા વાળો ખલાસી હોય બરાબર એ સમજો કે કોઈ બોટમાંથી આમ આગળની તરફ કૂદકો મારે છે તો આ સ્થિતિમાં પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય મેં અહીંયા એક ખલાસી બતાવ્યો છે બરાબર કે જે બોટમાંથી આમ જમીન તરફ કૂદકો મારે છે બરાબર તો જ્યારે આ ખલાસી આમ બોટ ઉપરથી આમ જમીન તરફ કૂદકો મારશે ત્યારે આ બોટ દ્વારા આ ભાઈ ઉપર આગળની તરફ બળ લાગશે જ્યારે આ ભાઈના પગ દ્વારા બોટ ઉપર પાછળની તરફ બળ લાગશે એટલે આમ બોટ છે એ પાછળ ખસેડાશે અને ભાઈ છે એ આમ જમીન ઉપર આગળ તરફ કૂદકો મારશે બરાબર છે એટલે આ કિસ્સામાં પણ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમનું પાલન થાય છે બોટ દ્વારા આના ઉપર બળ આગળની તરફ લાગે જ્યારે આ ખલાસી દ્વારા બોટ ઉપર બળ પાછળની તરફ લાગે બરાબર આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે બરાબર આ છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ખાસ આપણે આ શબ્દોના સ્વરૂપમાં યાદ રાખીશું ત્યાર પછી એના અલગ અલગ ઉદાહરણો છે બરાબર છે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ ઉપર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાલ પહેલી વસ્તુ ઉપર બળ લગાડે છે આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે બરાબર છે આ બંને બળો છે એ બે અલગ અલગ વસ્તુ ઉપર લાગતા હોય છે આ બંને બળો કદાપી એક જ વસ્તુ ઉપર લાગતા હોઈ શકે નહીં બરાબર બીજા શબ્દોમાં કહેવું હોય તો કહી શકાય કે કુદરતમાં એકલા આટલા બળનું અસ્તિત્વ શક્ય નથી બળ હંમેશા જોડમાં જ ઉભરે છે એમાંથી એક બળ છે ક્રિયાબળ હોય અને બીજું બળ પ્રતિક્રિયાબળ હોય તો અહીંયા આપણે પહેલા ઉદાહરણમાં જોયું કે સ્પ્રિંગ બેલેન્સ એ વડે બી ઉપર લાગતું બળ ક્રિયાબળ છે અને સ્પ્રિંગ બેલેન્સ બી વડે એ ઉપર લાગતું બળ પ્રતિક્રિયાબળ છે આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે વડે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને અલગ અલગ પદાર્થો ઉપર લાગતા હોય છે બરાબર છે ત્યાર પછી બંદૂક દ્વારા ગોળી ઉપર લાગતું બળ એ ક્રિયાબળ છે જ્યારે ગોળી દ્વારા બંદૂક ઉપર લાગતું બળ પ્રતિક્રિયાબળ છે એક જ સમયે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ લાગતા હોય જેવું ક્રિયાબળ લાગે કે તરત જ પ્રતિક્રિયાબળ વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનું લાગતું જ હોય છે બરાબર છે ત્યાર પછી આ ખલાસી દ્વારા બોટ ઉપર લાગતું બળ ક્રિયાબળ હોય તો બોટ દ્વારા ખલાસી ઉપર લાગતું બળ પ્રતિક્રિયાબળ હોય બરાબર છે આમ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એક જ સમયે બે અલગ અલગ વસ્તુ ઉપર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે ત્યાર પછી આ ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ પૂરો થાય એટલે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને સમજાવતી એક પ્રવૃત્તિ તમારી ટેક્સ્ટબુકમાં પ્રવૃત્તિ નંબર 9.4 આપેલી છે આ પ્રવૃત્તિની અંદર જે સાધનોની જરૂર પડે છે એની જો આપણે વાત કરીએ તો એના અંદર માત્ર ગરગડીવાળા બે પાટિયાની જરૂર પડે આ તમે જોઈ શકો આકૃતિમાં આ એક પાટિયું છે એની નીચે બે ગરગડી છે અહીંયા પણ એક પાટિયાની નીચે બે ગરગડી છે બરાબર આ બંને ગરગડીવાળા પાટિયા ઉપર બે બાળકોને ઊભા રાખવાના ત્યાર પછી આ બેમાંથી કોઈ એક બાળકના હાથમાં આપણે રેતી ભરેલી થેલી અથવા તો એક ભારે વસ્તુ આપી અને એને કેચ કરવાની રમત રમવાનું કહેવાનું સમજો કે હું આ બાળકના હાથમાં છે એ કોઈ ભારે વસ્તુ આપું અને એને કહું કે સામસામે બંને કેચ કરવાની રમત રમો તો આ બાળક એના હાથમાં રહેલી આ ભારે વસ્તુ એ સામેના બાળકને આપશે ત્યારે આ બાળક દ્વારા આ પદાર્થ ઉપર બળ આગળની તરફ લાગશે બરાબર જ્યારે આ બાળક આ પદાર્થનો આમ કેચ કરશે ત્યારે
આ પદાર્થ દ્વારા આ બળ ઉપર પાછળની તરફ બળ લાગશે સમજાય છે જ્યારે આ છે ને હાથમાં રહેલી વસ્તુ આમ ઘા કરે બરાબર ત્યારે હાથ દ્વારા આ વસ્તુ ઉપર આમ આગળની તરફ બળ લાગે હવે સામે ઊભેલો આ બળ ઈ વસ્તુને આમ કેચ કરે ત્યારે આ જે વસ્તુ કેચ કરી છે એના ઉપર બાળક દ્વારા આમ પાછળની તરફ બળ લાગે ટૂંકમાં આના દ્વારા વસ્તુ ઉપર આ તરફ બળ લાગશે બરાબર તો આ જે પદાર્થ છે એના દ્વારા આ બાળક ઉપર આમ પાછળની તરફ બળ લાગે જ્યારે આ કેચ કરશે ત્યારે એના ઉપર આમ પાછળની તરફ બળ લાગશે તો બાળક દ્વારા વસ્તુ ઉપર આગળની તરફ બળ લાગશે બરાબર છે હવે આના ઉપર બળ લાગે છે કે નહીં કેવી રીતે ખબર પડે તો કે આ ગલગડીનો જે આ રેડ મેં ચિહ્ન કર્યું છે એ રેડ ચિહ્ન ઉપરથી આપણને ખબર પડે જો બળ લાગતું હશે તો આ ગરગડી છે આમ ગતિ કરશે તો આ ચિહ્નનું સ્થાન બદલાશે તો એના ઉપરથી આપણને ખબર પડી જાય કે આ બાળક ઉપર છે ક્રિયાબળ કે પ્રતિક્રિયા બળ લાગ્યું કે નહીં એ આપણે જાણી શકીએ બરાબર જ્યારે આ બાળક છે એ આ ભારે વસ્તુને આ તરફ આમ પાસ કરશે ત્યારે ગરગડી છે આમ પાછળની તરફ ગતિ કરશે બરાબર અને જ્યારે આ બાળક આનો કેચ કરશે ત્યારે આ ગરગડી આમ ગતિ કરશે બરાબર છે એટલે એક ક્રિયાબળ હશે બીજું પ્રતિક્રિયાબળ હશે હવે સમજો કે એક પાટિયા ઉપર બે બાળકો ઊભા છે અને એક પાટિયા ઉપર એક જ બાળક ઊભો છે તો જે પાટિયા ઉપર બે બાળકો ઊભા છે એના દ્વારા પદાર્થ ઉપર વધારે બળ લાગશે અને જે પાટિયા ઉપર એક જ બાળક ઊભો છે એના દ્વારા પદાર્થ ઉપર ઓછું બળ લાગશે તો બંને દ્વારા ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ તો ઉદ્ભવશે પરંતુ આ ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ દ્વારા જે પ્રવેગ ઉત્પન્ન થાય છે એ પ્રવેગ ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે અલગ અલગ હશે કારણ શું તો કે સમજો કે આ પાટિયા ઉપર બે બાળકો ઊભા છે બરાબર છે અને એ બંને બાળકો દ્વારા પદાર્થને આ તરફ આમ ફેંકવામાં આવશે તો બળ કેવું હશે વધારે જ્યારે સામેના પાટિયા ઉપર એક જ બાળક ઊભો છે એ પદાર્થને આમ કેચ કરશે ત્યારે એના દ્વારા બળ કેવું લાગશે ઓછું લાગશે તો આના દ્વારા બળ વધારે લાગે તો પ્રવેગ વધારે હોય આના દ્વારા બળ ઓછું લાગે તો પ્રવેગ કેવો હોય ઓછો તો એક ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ આ બંને સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના હોય છે તેમ છતાં પ્રવેગ કેવો અલગ અલગ શું કામ તો કે એક પાટિયા ઉપર બે બાળકો છે તો એના દ્વારા જે બળ લાગે છે એ વધારે લાગે છે અને એક પાટિયા ઉપર એક જ બાળક છે એના દ્વારા બળ ઓછું લાગે છે બરાબર છે તો આ છે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ બરાબર છે જ્યારે કોઈ એક વસ્તુ બીજી વસ્તુ ઉપર બળ લગાડે છે ત્યારે બીજી વસ્તુ પણ તત્કાલ પહેલી વસ્તુ ઉપર બળ લગાડે છે બરાબર છે તો વ્યવસ્થિત આ ન્યૂટનનો ગતિનો બીજો નિયમ છે એ લખી અને તૈયાર કરજો ન સમજાય ત્યાં પૂછી લેજો આવતા લેક્ચરની અંદર આપણે વેગમાનના સંરક્ષણનો નિયમ ભણીશું બરાબર છે કુદરતનો એક મૂળભૂત નિયમ છે વેગમાનના સંરક્ષણનો નિયમ મહત્વનો ટોપિક છે એટલે એને આપણે આવતા લેક્ચરની અંદર સ્ટડી કરીશું ત્યાં સુધી આ ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ છે વ્યવસ્થિત લખી અને તૈયાર કરી નાખો બહુ અઘરો નથી વ્યવહારુ ઉદાહરણની મદદથી આને સમજવા બરાબર છે ન સમજાય ત્યાં મને પૂછી લેજો સારું ચલો આપણે અહીંયા સુધી રાખીએ છીએ જય હિન્દ જય ભારત